સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કરોડોના ખર્ચે નાખવામાં આવી રહેલ પીવાના પાણીની પાઇપલાઇન પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવી રહી છે, પણ પાણીની પાઇપલાઇનનું કામ લેવર વગર એલબાના સહારે તથા ટેન્ડર સરપ મુજબ ના થતા હોવાનું અને પાણી આવે તે પહેલા જ એક ભંગાર પડતા પોલ ખુલી. પ્રાંતિજ ખાતે સરકારની અટલ મિશન ફોર રિઝર્વેશન અને અર્બન ટ્રાન્સમિશન દ્વારા 4,42,00,000ના ખર્ચે બીવાય પાઇપ તથા પીવીસી પાઇપ 6 કેજીની પ્રાંતિજનગરમાં 9.25 કિલોમીટરની અંદર પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે, ત્યારે નગરજનોને શુદ્ધ પીવાનું પાણી ફોર્સથી મળી રહે તે હેતુથી પ્રાંતિજનગરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ પાલનપુર ખાતે આવેલ ઉમિયા બિલ્ડર્સ ચેતનભાઈ પટેલ કોન્ટ્રાક્ટર દ્વારા ઊંચા નીચું લેવલ જોયા વગર તથા ટેન્ડર શરત મુજબ કામ થયું ના હોવાનું સામે આવ્યું છે. તો એપ્રોચ રોડ ઉપર માતૃસાયા સોસાયટી સામે એસટી ડેપો આગળ ખોદકામ કરવાનું હોય કોન્ટ્રાક્ટર 4-4 એલ્બા મારી અને તે પાઇપલાઇન રોડ ઉપર હોય અને પાઇપ ઉપર માત્ર આરસીસી માલ નાખી દઈ રામ ભરોસે પાઇપને ઢાંકવામાં આવી હતી, પણ પાઇપમાં પાણી આવે તે પહેલાં જ એક ભંગાણ પડતા માત્ર એક ભંગાણ એ જ કોન્ટ્રાક્ટરની ફોલ ખુલી અને શરત મુજબ કામકાજ ના થયું હોવાનું સામે આવ્યું અને ભંગાણ સામે આવતા પ્રાંતિજ પાલિકા દ્વારા સ્થળ તપાસ કરતા કોન્ટ્રાક્ટરને એલ્બાવાળું સેક્શન હટાવી દેવા અને પાણીનો ફોર્સ મળે તે રીતે નવેસરથી ખોદકામ કરી જોઈન્ટ આપવાનું સૂચના કરવામાં આવી હતી, તેવું પ્રાંતિજ નગરપાલિકાના એન્જિનિયર રાજદીપસિંહનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું. તો એલ્બાવાળું પ્રકરણ તો દૂર થશે, પણ જ્યાં જ્યાં લેવલ નથી જળવાયું તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.